પ્રાણી કે પક્ષી ને તેના અવાજ સાથે જોડો. અહિયાં છે ને તમારે એના અવાજ સાથે જોડવાના છે. અહીંયા આપણને પક્ષીઓ આપ્યા છે અને પ્રાણી પણ આપ્યા છે, તો હવે અહીંયા બિલાડી આપી છે, તો બિલાડી મ્યાઉ મ્યાઉ કરે, તો અહીંયા મ્યાઉ મ્યાઉ જે લખેલું છે એની સાથે એને જોડવાનું છે. પછી છે અહીંયા ગધેડો આવ્યો છે, તો એ મોજી મોજી કરે, તો એને ત્યાં જોડવાનું છે. પછી બકરી છે, બે બે કરે, તો એને ત્યાં જોડવાનું છે. પછી કૂતરો ભવ ભવ કરે, કાકા ભૂ ભૂ કરે, ત્યાં જોડવાનું છે. કાકો છે, તો એ કાકા કરે. કોયલ છે, કુહુ કુહુ કરે. પછી છે કુકડો, તો કુકડે કુ કરે. અને ચકલી છે, એ ચી ચી કરે. એમ આ રીતના તમારે એના પ્રાણીના અવાજ સાથે જોડવાનું રહેશે. તો આ તમારે વાલીની મદદથી જાતે કરવાનું રહેશે, અથવા તો જાતે પણ કરી શકો છો. હવે અહીંયા છે ને પ્રશ્ન નંબર 12 ઉપર કીધું છે કે ચિત્ર ધ્યાનથી જુઓ અને તમને મન ગમતું એને નામ આપો. હવે એક તો આ ચિત્ર છે ને એટલું વિચિત્ર છે, એટલે એનું નામ જ આપણે શું રાખીશું, વિચિત્ર. કારણ કે બધા પ્રાણીઓનું છે ને અંક અહીંયા આપેલા છે. જો કોઈનું મોઢું છે તો કોઈના કેશવાળી છે, હાથીના પગ છે, ઝીબ્રાના પગ છે, વાઘનું પીઠ છે, પછી જીરાફની ડોક છે. આ રીતના અલગ અલગ પ્રાણીઓનું એક પ્રાણી બનાવેલું છે. તો આ કેવું બન્યું, તો કે વિચિત્ર બન્યું. તો આ પ્રાણીનું નામ જ આપણે અહીંયા રાખીશું વિચિત્ર. તો અહીંયા મેં આ રીતના લખેલું છે વિચિત્ર, તમારે અહીંયા આ ખાનામાં લખવાનું રહેશે. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 13 ઉપર એમાં શું કીધું છે કે પ્રશ્ન 12 ના ચિત્રમાં કયો ભાગ કયા પ્રાણીનો છે. આ પ્રશ્નના આધારે છે ને આપણે એનો ઉત્તર લખવાના રહેશે. ખાલી જગ્યામાં મો અને ટો ખાલી જગ્યા ની છે, તો અહીંયા આપણે જોવાનું કે આ મો અને આ ટો કોની છે, તો કે અહીંયા આપણે લખીશું ઝીરાફ. ત્યારબાદ છે બીજું, કેશવાળી કોની છે, તો કે સિંહની. જોતા જશો આગળના પ્રશ્નમાં અને ઉત્તર આપતા જશો. પછી કુછડી ખાલી જગ્યા ની છે, તો અહીંયા આપણે જોઈ શકીએ ચિત્રમાં કોની છે, તો કે ગાયની. તો ત્યાં આપણે લખીશું ગાય. પછી પીઠ કોની છે, ચિત્રમાં જોજે બધા, તો કે વાઘની આપેલી છે, તો અહીંયા લખીશું વાઘ. ત્યારબાદ આગળના પગ કોના છે, તો કે હાથીના, તો અહીંયા લખીશું હાથી. પાછળના પગ, તો કે ઝીબ્રાના છે. હવે આ રીતના ખાલી જગ્યા અહીંયા છે આપેલી, આ રીતના તમારે ઉતારવાની રહેશે. હવે ત્યારબાદ નીચેનો પ્રશ્ન નંબર 14 ઉપર ધ્યાન આપીએ. નીચે આપેલા ચિત્રમાં ક્યાં ક્યાં પક્ષી પશુ પક્ષીઓ છુપાયેલા છે એ શોધી અને એના નામ લખવાના રહેશે. તો અહીંયા છે ને આપણને પક્ષીઓ અને પ્રાણીઓ આપેલા છે, એ ઘોડાનું શરીર અને ઘોડાનું મોઢું બધું મિક્સ કરેલું છે. તો આપણે જોવાનું છે અહીંયા મો કોનું છે, તો કે ગાયનું, અને શરીર કોનું છે, તો કે ભૂંડનું. તો અહીંયા લખીશું ભૂંડ, તમારે લખેલું જ હશે બુકમાં. ત્યારબાદ છે બીજા ચિત્ર પર ધ્યાન આપીએ, તો કે મોકોનું છે વાંદરાનું, તો અહીંયા લખીશું વાંદરો. શરીર તો કે કૂતરાનું છે, તો અહીંયા લખીશું કૂતરો. ત્યારબાદ છે ત્રીજું ચિત્ર, એમાં મો છે કોનું, બકરીનું, તો ત્યાં લખીશું બકરી. અને શરીર છે ઘોડાનું, તો અહીંયા લખીશું ઘોડો. ત્યારબાદ ચોથું ચિત્ર, મો છે ગાયનું, શરીર છે સિંહનું, તો પહેલા ખાનામાં લખીશું ગાય અને બીજામાં લખીશું સિંહ. ચિત્ર નંબર 5 ઉપર મો કેનું છે, તો કે ગધેડાનું, તો ત્યાં આપણે લખીશું ગધેડો. અને શરીર છે હરણનું. ત્યારબાદ અહીંયા મો કોનું આપણે જોયું છે ચિત્રમાં, ઊંટનું, તો ત્યાં લખીશું ઊંટ. અને શરીર છે બકરીનું, તો ત્યાં લખીશું બકરી. હવે ત્યારબાદ નીચે મો કોનું છે, તો કે પોપટનું. અને શરીર છે મોરનું, તો ત્યાં લખીશું મોર. પછી આઠમું ચિત્ર, એમાં મો આપેલું છે કૂતરાનું, તો ત્યાં
અને શરીર છે બિલાડી તો ત્યાં લખીશ બિલાડી ત્યારબાદ આપેલું છે મોં કોનું તો કે પોપટનું ત્યાં લખીશું પોપટ અને શરીર છે સસલાનું તો ત્યાં લખીશું સસલું હવે આ રીતના તમારે પણ બધા પ્રાણીઓ लखी सको तो बधाई ने साफ।